ગુજરાતી ફિલ્મ ધુઆંધાર નિર્માતાઓની મુશ્કેલી વધી છે. રાજેશ ઠક્કર તેમના પત્ની પૂર્ણિમા ઠક્કર સામે કેસ છે. જયેશ પાવરા અને મનીષા રવાણી સામે પણ કેસ. નીરવ શાહે કેસ દાખલ કર્યો છે. ફિલ્મ બનાવીને રિલીઝ ના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લોકોના 1 કરોડ રૂપિયા લીધા હોવાનો પણ આરોપ છે. નીરવ શાહે ફિલ્મ માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. નીરવ શાહના રૂપિયા ના આપતા ફરિયાદ નોંધાઈ છે. 22 જૂને તમામને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. સંવાદદાતા આશકા જાની અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે. આશકા, ગુજરાતી ફિલ્મ ધુઆંધારના નિર્માતાઓની મુશ્કેલી વધી છે. ફિલ્મ બનાવી રૂપિયા લઈ ફિલ્મ રિલીઝ નથી કરવામાં આવી તેવા આરોપો છે. શું છે મામલો? ચોક્કસથી તરા, ગુજરાતી ફિલ્મ ધુઆંધારના નિર્માતાઓ સામે ચોક્કસથી મુશ્કેલી વધી છે. કારણ કે રાજેશ ઠક્કર, તેમના પત્ની પૂર્ણિમા ઠક્કર, જયેશ પવાર અને મનીષા રવાણી સામે નીરવ શાહે ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફિલ્મ બનાવતી વખતે 1 કરોડ રૂપિયા જેટલું ફંડ લોકો પાસેથી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1 વર્ષ સુધી આ ફિલ્મ રિલીઝ કરવામાં નથી આવી કોરોના કાળના કારણે. અને ત્યારબાદ જ્યારે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી અને ફિલ્મ ખૂબ જ સફળ નીવડી, છતાં જે પૈસા લીધા હતા તે પરત આપવાની વાત થઈ હતી, તે પરત આપવામાં નથી આવ્યા. 10 લાખ જેટલા પૈસા નીરવ શાહે આપ્યા હતા અને તેમના પૈસા પરત ન મળતા તેમણે ફરિયાદ નોંધાવી છે. નેગોશિયેબલ એક્ટ હેઠળ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સ્પષ્ટ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમની સાથે નિર્માતાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. અને આ મામલે કોર્ટે તેમને 22 જૂન સુધી કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. 22 જૂને તેમને કોર્ટમાં હાજર રહેવું પડશે. તમામે જે ધુઆંધાર ફિલ્મના નિર્માતા છે, રાજેશ ઠક્કર, પૂર્ણિમા ઠક્કર, રાજેશ પવાર અને મનીષા રવાણી, તમામ લોકોએ નીરવ શાહની ફરિયાદને લઈને કોર્ટમાં હાજર રહેવું પડશે. જી બિલકુલ. થી આશકા, આભાર આપનો.